આપ જોઈ રહ્યા છો satyade.com પાકું ગુજરાતી। લાજપુર સબ જેલમાં કેદીએ ગળે ફાંસો ખાઈ લેતા અનેક તર્ક કુતર્ક વહેતા થયા। જેલમાં દોરડું ક્યાંથી આવ્યું એ પણ એક મસ મોટો સવાલ, કેદીના પરિજનોનો આક્ષેપ। લાજપુર જેલના પ્રશાસને માત્ર પરિજનો કાગળિયા ઉપર સાઇન કરાવી લઈ ખાના પૂરતી કરી। પરિવારજનોએ જેલ પ્રશાસન ઉપર આડકતરી રીતે સવાલો કર્યા હતા। મૃતક મોહસિન એ આત્મહત્યા કરે તેવો યુવક ન હતો। મૃતકના પરિજનો લાજપુર સબજેલમાં એક કાચા કામનો કેદી હત્યાના ગુનામાં છેલ્લા 3 વર્ષથી સજા ભોગવી રહ્યો હતો। એવામાં ગઈકાલે રાત્રે તે જેલના બેરેકમાં જ ગળે ફાંસો ખાઈ લેતા તેના પરિવારજનોએ જેલ પ્રશાસન ઉપર અનેક સવાલો કર્યા હતા। જો કે હવે કેદીએ ક્યાં સંજોગમાં વસતા આત્મહત્યા કરવાનું પગલું ભર્યું એ તો તપાસનો વિષય બનીને રહી ગયો છે। પણ હાલ તો કેદીના સ્વજનોને મૃતકની ડેડ બોડી બતાવવામાં પણ ન આવી હતી। એવામાં તેઓ સવાલ કરી રહ્યા હતા કે તેને આવું કૃત્ય શા માટે કર્યું। જેલના કેદીની તમામ જવાબદારી જેલ પ્રશાસનની હોય છે, એવામાં શનિવારે મોડી રાત્રે લાજપુર સબજેલમાં હત્યાના ગુનામાં જેલવાસ ભોગવી રહેલ મોહમ્મદ આસિફ નામના એક યુવકે જેલના બેરેકમાં જ દોરડા વડે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેવાનું કૃત્ય કર્યું હતું। આ ઘટના બનતા જેલના તંત્રએ મૃતકના પરિજનોને જેલમાં બોલાવી મૃતકના પંચનામાના કાગળો ઉપર તેમની સાઇન કરાવી લીધી હતી, પણ મૃતક મોહમ્મદ આસિફને ડેડ બોડી સગા વહાલાઓને સુદ્ધા જોવા દીધી ન હતી। એવામાં મૃતકના પરિજનો જેલ પ્રશાસન ઉપર આડકતરી રીતે આક્ષેપો કર્યા હતા કે આસિફ આવું પગલું ભરે તેવો યુવક ન હતો, તો જેલમાં દોરડું પણ કઈ રીતે આવ્યું તે પણ એક સવાલ છે। બીજી તરફ તેના પરિવારજનોનું કહેવું હતું કે જેલમાં કેદીઓની બધી જ જવાબદારી જો પ્રશાસનની જ હોય તો કઈ રીતે આવો બનાવ બને છે। આવા અનેક પ્રશ્નો મૃતકના પરિજનો કરી રહ્યા હતા। જેલમાં છેલ્લા 3 વર્ષથી કાચા કામની સજા ભોગવી રહેલ આસિફ કોઈ કાળે આત્મહત્યા કરી શકે તેવો યુવક હતો જ નહીં તેવું મૃતકના પરિવારવાળાઓનું કહેવું હતું। બીજી બાજુ જેલના પ્રશાસને માત્ર તેમના પરિવારજનોની સાઇન કાગળિયા ઉપર કરાવી હતી અને મૃતકના અંતિમ દર્શન પણ કરવા દીધા ન હતા, તો જેલમાં દોરડું કઈ રીતે આવ્યું તે પણ એક મસ મોટો સવાલ અહીં ઊભો થાય છે। જો કે મૃતક HIVની ગંભીર બીમારીથી પીડાતો હતો અને તેની નિયમિત સારવાર પણ નવી સિવિલ હોસ્પિટલમાં થતી હતી તેવું પણ તેના પરિવારજનોનું કહેવું હતું। satyade.com સુરત। तो रात को 8 बजे फिर पहले मेरे घर आए, मैं बोले कि आपका लड़का आसिफ ने फांसी लगा ली, तो मैं वहाँ गया, उनको बॉडी देखने दिया नहीं, 2 घंटे दिखाया, बोले सुबह में सिविल में आओ वहाँ पे बॉडी मिल जाएगी। उन्होंने कहा मेरे को बॉडी दिखाओ, तो कुछ जवाब दिया नहीं। मेरे पास से सब एड्रेस, मेरा नाम, मेरा भाई का नाम, मेरी मम्मी का, मेरी बहन का, सबका नाम लिख लिया, सब एड्रेस में सब प्रूफ लिख लिया। मेरे को बोल दिया सुबह में आना सिविल में, वहाँ से बॉडी मिल जाएगी। आसिफ किस केस में जेल में था? मर्डर केस में। मर्डर केस में कौन सा पुलिस स्टेशन लगता था? चौक बाजार। कुछ पता है कि वो उसने सुसाइड किया है ऐसा? नहीं कुछ पता नहीं। पुलिस वाले कुछ बताए? नहीं कुछ नहीं बताया। आसिफ ने क्या था? पुलिस का बोला कि फांसी ले लिया हमने। हाँ बस निकलो। हाँ ट्रिगर सांभर ना, आज रजा ले लेना, આજે આપણે ઘરની બહાર નથી નીકળવાનું। કેમ આજ ઘરની બહાર ભૂત ભૂત છે કે શું? અરે ના, બહાર ગવર્નમેન્ટ વાળા આવ્યા છે ટેસ્ટિંગ માટે। સારી વાત છે ને, ચાલ ટેસ્ટ કરાવી। ના ના ના, આપણને કોરોના આવ્યો તો? તું રેશિયો તો જો, રોજના 70,000 ટેસ્ટ થાય છે, જેમાંથી 1300 જેટલા જ પોઝિટિવ આવે છે। પોઝિટિવ? બાય ચાન્સ મને કોરોના છે અને મને ખબર નથી, તો મમ્મી પપ્પા તું સૂરજ બધાને કોરોનાનો ચેપ લાગી ગયો તો? કઈક તો સારું બોલ। સારું નહીં, બેસ્ટ છે। Test is the best. My husband is best. તો ચાલો ટેસ્ટ કરાવી આવી। Yes. મુખ્યમંત્રી પોતે કરાવે છે કોવિડ ટેસ્ટ, તમે પણ કરાવો, કારણ કે તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે ટેસ્ટ ઇઝ બેસ્ટ। YouTube પર જાઓ અને અમારી ચેનલ satyade.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।